તો આ તરફ જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને સિક્કા ગામમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આ સાથે સાથે ગાડીઓ પણ પાણીમાં તણાઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે સીધા જામનગરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. આ જે ગાડી છે તે કેવી રીતે ફસાઈ ગઈ છે અને પ્રવાહમાં તણાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મુસ્તાક દલ આ વિષય પર વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી મુસ્તાક, અત્યારે જામનગરમાં જે રીતે આ ગાડી તણાઈ ગઈ છે તો શું છે અત્યારે અહેવાલ? હજી ચોક્કસ આપને જણાવું કે જામનગરમાં જો વાત કરવામાં આવે તો જે મોટી ખાવડી અને આસપાસના સિક્કા અને અન્ય ગામોમાં જે છેલ્લા 24 કલાકમાં 20 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે, તેના અનરાધાર વરસાદ વરસવાના કારણે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઊંચાઈવાળું સ્થળ હોવાથી ત્યાં પાણીનું ભરાવો અત્યારે હાલ પૂર ઝડપથી નીકળી રહ્યો છે અને નદીના વેણ પણ વહી રહ્યા છે. ત્યારે સિક્કા ગામમાં જે ગાડીઓ રસ્તા ઉપર ને જે રોડ પર પાર્ક કરવામાં આવેલી હતી તે વેણમાં અત્યારે તણાઈ રહી છે. આ ઉપરાંત આવી જ પરિસ્થિતિ જામનગર નજીક જે જામખંભાળિયા છે, જામખંભાળિયાની પણ જોવા મળી રહી છે. ત્યાં 18 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે ત્યાં પણ પાણીનું અત્યારે રેલમછેલ જોવા મળી છે. જ્યાં જવું ત્યાં નદી અને પાણીની જે અત્યારે દ્રશ્ય જોવા મળી છે. ખંભાળિયામાં પણ આ જ પરિસ્થિતિ છે. લોકોના જે માલ સામાન તણાઈ રહ્યા છે અને આ ઉપરાંત વાહનો પણ જે મુકેલા હોય છે વાહનો પણ પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની અસર જે છે આ બંને વિસ્તારોમાં ખૂબ જ જોવા મળી રહી છે અને હજુ પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ પરિસ્થિતિ વધુ બગડી શકે તેમ છે. જી મુસ્તાક, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યાંના જનજીવન પર શું અસર થઈ છે? ચોક્કસથી એક જે રીતે જો વાત કરવામાં આવે તો પેલે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદને માણવા પણ ગઈકાલે નીકળી હતા, પરંતુ આજે જે વરસાદે પોતાનું જે મેઘરાજે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે ત્યારે હવે લોકો ખમૈયા કરવાની પણ ક્યાંક ને ક્યાંક વાત થશે. અને સારો જે ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે રસ્તાઓનું પણ ધોવાણ થઈ ચુક્યું છે અને પાણી નીચાણવાના વિસ્તારમાં ભરાવાના કારણે લોકો ઘરોમાં ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના ઘરોમાંથી પાણી પણ કાઢી રહ્યા છે અને એના કારણે ઘણી તકલીફ પણ જોવામાં આવી રહી છે. જ્યારે શાળાઓ પણ જામખંભાળિયામાં બંધ રાખવાની વાત કરવામાં આવી છે. ત્યારે બાળકોને કોઈ પણ જાતની નુકસાન કે કઈ તકલીફમાં ન મૂકે તે માટે શાળાઓ પણ બંધ રાખવાની છે. ત્યારે હાલ અત્યારે એક રીતે જોવામાં આવે તો જામખંભાળિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને એજ પ્રકારની પરિસ્થિતિ ખાવડી તેમજ સિક્કા અને અન્ય આસપાસના ગામોમાં પણ જોવા મળી રહી છે. જી આભાર મુસ્તાક સમગ્ર માહિતી બદલ. તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો જામનગર થી આપને બતાવી રહ્યા છે. જે સિક્કા ગામમાં પાણી ફરી વળ્યું છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે, આ ઉપરાંત લોકોની જે ગાડીઓ છે એ પણ આ ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ જાય છે, ત્યારે જનજીવન પર પણ ભારે અસર થઈ છે, જેના કારણે દૈનિક પ્રક્રિયામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રવાહ એટલો બધો વધારે છે કે ગાડીનું વજન પણ તે ખસેડી શકે છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે આટલી મોટી ગાડી પાણીના પ્રવાહમાં આગળ ને આગળ વધતી જાય છે. મેઘરાજાની મેગા ઇનિંગ આવી જ રીતે યથાવત રહેશે, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.